ના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી જાવિદ સલીમ શાહ નામના વ્યક્તિ પર બાઇક પર આવેલા બે ઇસમોએ એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। જોકે સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો હતો। ફાયરિંગ કરી બાઇક પર આવેલા ઇસમો ફરાર થઈ ગયા હતા। અગાઉ 4 દિવસ પહેલા થયેલા ઝઘડામાં આ ફાયરિંગ કરાયું હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી છે। બીજી તરફ થોડા દિવસે જાહેરમાં ફાયરિંગની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। એસીપી ચિરાગ પટેલે જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં જાવિદ સલીમ શાહ નામના વ્યક્તિની ભંગારની દુકાન છે। તેઓ 10:15 વાગ્યાના અરસામાં પોતાની દુકાન આગળ ઊભા હતા ત્યારે તેમનાથી 10-1 ફૂટના અંતરે 2 અજાણ્યા ઇસમોએ બાઇક પર આવી ફાયરિંગ કર્યું હતું। આ અંગત અદાવતમાં બનાવ બન્યો હોવાની હાલ માહિતી મળી છે। આ મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા, 1 TV, સુરત। આજે સવારે 10:15 વાગ્યાના ટાઈમ આસપાસ જાવિદ સલીમ શાહ નામનો જે વ્યક્તિ છે કે જેની અહીંયા ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાની ભંગારની દુકાન છે ત્યાં આગળ એ ઊભા હતા ત્યારે તેમની ઉપર 2 અજાણ્યા ઇસમોએ બાઇક ઉપર આવી અને ફાયરિંગ કરેલ છે। બનાવ સમયે જે ધ્યાનમાં આવ્યું છે એ માહિતી મળી છે એ મુજબ બનાવ સમયે 2 વ્યક્તિઓએ આ પ્રયત્ન કરેલ છે અને જે ફાયરિંગ થયું છે એ જે બુલેટ છે એ રોડ ઉપર સ્ટ્રાઇક થઈ અને રિકોઇલ થઈ અને પ્લાસ્ટિકના એક કન્ટેનર ઉપર અથડાઈ છે। કોઈ વ્યક્તિને આમાં સીધી ઈજા થયેલ નથી। ફાયરિંગ કરવાનું કારણ શું? જે પ્રાથમિક માહિતી મળી રહી છે અને જે પ્રમાણે અહીંયા આગળ જાણકારી મળી એ મુજબ એવું કહી શકાય કે કદાચ જે જાવિદ સલીમ શાહ નામનો વ્યક્તિ છે એને પોતાની અંગત અદાવતના કારણે એની ઉપર આ ફાયરિંગનો બનાવ બનેલ છે। આરોપી વિરુદ્ધમાં કઈ ભૂતકાળમાં કઈ ગુનાઓ છે? હાલે એ બાબતની તપાસ ચાલુમાં છે।